સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભાજપનો સ્નેહમિલન સમારંભ કાર્યક્રમ યોજાયો. પ્રાંતિજ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રાંતિજ તલોદ શહેર અને તાલુકા મંડળ દ્વારા નવા વર્ષને લઈને પ્રાંતિજ રેલવે સ્ટેશન ઉપર આવેલ ઉમિયા સમાજવાડી ખાતે સ્નેહમિલન સમારોહ યોજાયો હતો, જેમાં સાબરકાંઠા અરવલ્લી સંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા પ્રમુખ અનુભાઈ પટેલ, પૂર્વ સંસદ દીપસિંહ રાઠોડ, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, પ્રાંતિજ તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ, ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, ભાજપ તાલુકા પ્રમુખ બળવંતભાઈ પટેલ, નગરપાલિકા પૂર્વ મહિલા પ્રમુખ ગીતાબેન પટેલ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ દીપકભાઈ કડિયા, નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ જગદીશભાઈ કિંતાણી, વર્ષાબેન સથવારા, મહિલા મોરચાના ઉપપ્રમુખ પદ્માબેન રાવલ, ઉપપ્રમુખ રીતિબેન ભટ્ટ, મંત્રી સોનલબેન દેસાઈ, સંજયભાઈ પટેલ, દિલીપભાઈ રાવર, મુકેશભાઈ સથવારા, મનોજભાઈ મોદી સહિત પ્રાંતિજ તલોદ ભાજપ શહેર તાલુકા હોદ્દેદારો આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી હતી. તો સાબરકાંઠા અરવલ્લી સંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા ઉપસ્થિત સર્વે ભાજપ કાર્યકરો આગેવાનોને નવા વર્ષની શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી હતી. જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ. ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી પ્રમાણે દર વર્ષે જ્યારે નવું વર્ષ શરૂ થતું હોય ત્યારે સ્નેહમિલનનો કાર્યક્રમ કરતા આવીએ છીએ. આજે 11મી તારીખે પ્રાંતિજ વિધાનસભાનો સ્નેહમિલનનો કાર્યક્રમ હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમને નવીન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને આવનારા સમયમાં એક થઈ અને જે પણ પડકારો આવે એ પડકારોને સફળતાપૂર્વક ઝીલવા માટે આહવાન કરવામાં આવ્યું. હું હરેશભાઈ ચૌહાણ, રાષ્ટ્રીય અધ્યક્ષ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ ન્યુ દિલ્હી તેમજ સમસ્ત વાડારા સમાજ ફાઉન્ડેશન ન્યુ દિલ્હીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સેવા આપું છું અને નગરપાલિકા ચોટીલાના પૂર્વ ઉપપ્રમુખ તરીકે પણ મેં ચોટીલા શહેરમાં સેવા આપેલી છે. આગામી આવતીકાલથી આપણું સનાતન ધર્મનું નવું પાવન પર્વ દિવાળી પર્વ જ્યારે સ્ટાર્ટઅપ થઈ રહ્યું છે ત્યારે આ નવા વર્ષની અંદર આપ સૌને મારી હાર્દિક શુભેચ્છા છે. આપણા આપ સૌને આવનારું નવું વર્ષ સુખમય નીવડે, સારું નીવડે અને પ્રગતિશીલ નીવડે, આપ સૌનો પરિવાર સુખી રહે, મારી એ શુભકામના છે નવા વર્ષની અંદર. તેમજ ભારત સરકાર પાસે પણ નવા વર્ષમાં માંગણી છે કે આપણી ગૌ માતા હાલ રિભાઈ રહી છે ત્યારે ગૌ માતાને સરકાર રાષ્ટ્રીય માતા તરીકેનો દરજ્જો કેબિનેટ ના જાહેર કરે અને આપણું ભારત ગૌહત્યા મુક્ત બને અને આપણા દેશની સરહદમાં નવા વર્ષમાં એક પણ આપણો જવાન શહીદ, જે દેશની સીમાડાની સેવા કરી રહ્યા છે તેવા જવાનો, દેશના સૈનિકો શહીદ ન થાય એવી મારી અભિલાષા અને સરકાર પાસે માંગણી છે કે આગામી નવા વર્ષમાં આપ ગૌ માતાને રાષ્ટ્રીય માતાનું બિરુદ આપો, બસ એ જ અમારી માંગણી છે અને આપણું ભારત ગૌહત્યા મુક્ત બને, ગૌ માતા રાષ્ટ્રીય માતા જાહેર થાય એ જ મારી આપ સૌ આપ સરકાર શ્રી પાસે માંગણી. જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા.
ના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષાભિનંદન. આવનારું નવું વર્ષ આપ સર્વે માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે એ જ શુભેચ્છા સાથે પ્રાર્થના. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ મહિયાપુર સંચાલિત શ્રી એમ ડી પટેલ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ તખ્તપુર ના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહેશભાઈ ડી પટેલ દિવાળી ના પર્વ ની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષાભિનંદન. આવનારું નવું વર્ષ આપ સર્વે માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે એ જ શુભેચ્છા સાથે પ્રાર્થના.